સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર આરટીઓ સર્કલ ઉપર ટ્રાન્સપોર્ટ દ્વારા આડેધડ ભારે વાહનો રોડ ઉપર પાર્ક કરાતા પોલીસ તંત્રની લાલ આંખ. હિંમતનગર આરટીઓ સર્કલ પાસે રોયલ કોમ્પ્લેક્સમાં કેટલીક ટ્રાન્સપોર્ટ ઓફિસો આવેલી છે, જેના કારણે યુનિયન બેંકથી આરટીઓ સુધી ટ્રક ડ્રાઈવરો હાઈવે ઉપર વાહનો ખડકી દેતા રોયલ કોમ્પ્લેક્સના વેપારીઓ અને રાહદારીઓ રોજની ટ્રાફિક સમસ્યાથી પરેશાન થઈ ગયા છે. ભારે વાહનો મેઇન હાઈવે પર ઊભી રાખતા ગ્રામ્ય પોલીસ ઇન્સ્પેક્ટર મેહુલ કોટવાર પોલીસ કુમક સાથે ટ્રાન્સપોર્ટ સામે કડક કાર્યવાહી કરતા થોડા સમય માટે ઘર્ષણ જેવું વાતાવરણ પેદા થતું, ત્યારબાદ બે ટ્રકો ડિટેક પણ કરવામાં આવ્યા હતા. તેમજ અન્ય વેપારીઓની સમજાવટથી ટ્રાન્સપોર્ટ માલિકોએ પોતાના ટ્રકો રોડ ઉપરથી અંદરની સાઈડ પાર્ક કરતા મામલો થારી પડ્યો હતો. એક બાજુ રોયલ કોમ્પ્લેક્સના વેપારીઓએ જણાવ્યું હતું કે આખો દિવસ ઘણી બધી ટ્રકો અમારી ઓફિસ તેમજ દુકાનો આગળ આખો દિવસ ઊભી રહેતી હોવાથી અમારી દુકાનો ઢંકાઈ જાય છે અને ગ્રાહકોને અમારા સુધી આવવામાં તકલીફ પડે છે અને અકસ્માત થવાનો ભય રહે છે. માટે ટ્રાન્સપોર્ટ ઓફિસ તેમજ ટ્રકો વિજાપુર હાઈવે બાજુ મૂકવા માંગ ઉઠી હતી. સૈયદ સોએબ, ZS TV, હિંમતનગર. આથી જણાવવાનું કે આરટીઓ સર્કલ ખાતે ગાયો અને બહારથી આવતી મોટી ટ્રકોના કારણે ટ્રાફિક જામનો પ્રોબ્લેમ બહુ મોટો ઊભો થાય છે અને બહારથી મોટર વ્હીકલ પબ્લિકના કામકાજ માટે આવતા ગામડાના માણસોને અકસ્માતથી જાનહાનિ થવાનો પૂરતો ભય રહે છે.